ધોરણ આઠ ગણિત, જેમાં ચેપ્ટર છ વર્ગ અને વર્ગમૂળ, સ્વાપોથીમાં પ્રસ્તાવિકા. પહેલી ખાલી જગ્યા, જો કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાના ગુણાકાર વડે દર્શાવી શકીએ તો તેવી સંખ્યાને ખાલી જગ્યા કહે છે, તો તેવી સંખ્યાને વર્ગ કહે છે. બીજું, જો એમ બરાબર એનનો વર્ગ તો ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે, જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય. જો એમ બરાબર એનનો વર્ગ હોય તો એમ. ત્રીજું, 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય. તો 64 છે એ 8નો વર્ગ છે, તો તેને 8×8 વડે દર્શાવી શકાય. ચોથું, 3નો વર્ગ એટલે 3×3 એટલે કે 3×9. 5નો વર્ગ 5×5 એટલે 25×25. અને 7નો વર્ગ એટલે કે 7×7 એટલે 49. 7મું, એકી સંખ્યાઓ એટલે કે અયુગ્મ સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય તો સાચો. બેકી સંખ્યા હોય તેમાં પણ સાચું આવશે. તો એકી સંખ્યાનો વર્ગ કરતાં જે સંખ્યા મળે તે એકી સંખ્યા જ હોય, અને બેકી સંખ્યાનો વર્ગ કરતાં જે સંખ્યા મળે તે બેકી સંખ્યા જ હોય. 9મું, આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે કારણ આપી સમજાવો. પહેલાં 18, જો 18, 42 અને 44. પૂર્ણ વર્ગ એટલે એવી સંખ્યા જેનું વર્ગમૂળ નીકળતું હોય, તો 18નું વર્ગમૂળ એકે ન નીકળે, જેમાં એકમનો અંક 8 છે, એટલે 8 કોઈનું પાછું વર્ગમૂળ છે નહીં, તો આ પૂર્ણ વર્ગ નથી. 42 પણ કોઈનું વર્ગમૂળ છે નહીં, એટલે 2 પૂર્ણ વર્ગ નથી. 44નું પણ વર્ગમૂળ ન નીકળે, એટલે 44 પણ વર્ગમૂળ નથી. અહીં 44ને તમે અવયવની રીતે જુઓ તો 22 × 44, 11 × 22, અને 11 × 1 = 11. અહીં 2ની 2 ઘાત અને 11ની 1 ઘાત થાય છે, તો અહીં પણ પૂર્ણ વર્ગ નથી. હવે 2 થી 100 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા લખવાની છે. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, તો જો 2 અને 100ની વચ્ચે કઈ કઈ સંખ્યા એવી છે જેનું વર્ગમૂળ નીકળે, તો 4, 4નું વર્ગમૂળ 2, પછી 9, પછી 16, 25, 36, 49, 64 અને 81. આ બધી સંખ્યાનું વર્ગમૂળ નીકળે, જેમ કે 4નું વર્ગમૂળ 2, 9નું 3, 16નું 4, 25નું 5, 36નું 6, 49નું 7, 64નું 8 અને 81નું 9. 11મો પ્રશ્ન, નીચે આપેલા કોષ્ટકમાં આપેલી સંખ્યાનો વર્ગ લખવાનો છે. વર્ગ એટલે કે તે જ સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાની, જેમ કે 1નો વર્ગ છે તો આવી રીતે લખાય, 1નો વર્ગ એટલે 1×1 એટલે 1. પછી 2નો વર્ગ એટલે કે 2×2 એટલે 2×2 = 4. તો 1નો વર્ગ 1×1 એટલે 1, 2નો વર્ગ 2×2 એટલે 4, 3નો વર્ગ એટલે 3×3 એટલે 9, 4નો વર્ગ એટલે 4×4 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 6×6 એટલે 36, 7નો વર્ગ એટલે 49, 8નો વર્ગ 88, 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 10×10 એટલે 100, 11નો વર્ગ 11×11 એટલે 121, 12નો વર્ગ એટલે 12×12 144, 13નો વર્ગ 13×13 એટલે 169, 14નો વર્ગ એટલે 14×14 196, 15નો વર્ગ એટલે 15×15 એટલે 225, 16નો વર્ગ એટલે 16×16 256, 17નો વર્ગ એટલે 17×17 289, 18નો વર્ગ એટલે 18×18 કરશો એટલે 324, 19નો વર્ગ એટલે કે 19×19 એટલે 361, અને 20નો વર્ગ એટલે 20×20 એટલે 400. 12મું, કોઈપણ સંખ્યાનો વર્ગ કરતાં તેમના એકમનો અંક કયા કયા મળી શકે. જો કોઈપણ સંખ્યાનો વર્ગ કરો તો તમને એકમનો અંક 1, 4, 5, 6, 9, 0 હોઈ શકે.
एक थी वीस में तमे कोई पण संख्या वर्ग करो तो तेमा एकम ना अंके तमने एक चार पांच छ नौ अने जीरो होई सके। तेरमु कई संख्या पूर्ण वर्ग न जोई जे संख्या एकम नो अंक बे तन सात के आठ होय ते संख्या पूर्ण वर्ग न होय। એટલે કે જે સંખ્યામાં એકમનો બે ત્રણ સાત અથવા આઠ આવતા હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય। જો ચૌદમું 34352 એ પૂર્ણ વર્ગ છે કે નહીં તે આપણે કારણ સહિત જણાવવાનું છે। તો જો અહીં એકમનો અંક શું છે બે છે। જો ઉપરના પ્રશ્નમાં જોયું કે જો એકમનો અંક બે ત્રણ સાત આઠ હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય એટલે અહીં એકમનો અંક શું છે બે। એટલે 34352 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। પંદરમું એકમના સ્થાનમાં કયા અંક હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી તેમ કહેવાય। તો જો એકમના સ્થાને બે ત્રણ સાત કે આઠ હોય તો તે પૂર્ણ વર્ગ નથી। હવે સોળમાં અહીંયા આપણે અમુક સંખ્યાઓ આપેલી છે જેમાં કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે અને કઈ સંખ્યા નથી તે આપણે અલગ રાખવાની છે। તો જો પૂર્ણ વર્ગ ક્યારે ન હોય કે એકમના સ્થાને બે ત્રણ સાત કે આઠ આવતું હોય એવી સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય। તો જો જે જે સંખ્યામાં એકમના સ્થાને બે ત્રણ સાત કે આઠ હોય એ સંખ્યા પૂર્ણ વર્ગમાં લખવાની અને બાકીની સંખ્યા પૂર્ણ વર્ગમાં। તો જો પેલું છે એકમના સ્થાને ચાર છે તો એ પૂર્ણ વર્ગ છે। પછી એકમના સ્થાને બીજું છે 2232 તો એકમના સ્થાને બે છે તો એ પૂર્ણ વર્ગ ન હોય એટલે નીચે લખવાનું। ત્રીજું છે 1688 તો અહીં એકમના અંકે એકમના સ્થાને આઠ છે તો તે પૂર્ણ વર્ગ ન હોય તો એ પણ નીચે લખવાનું। ચોથું ત્રણ એકમના સ્થાને ત્રણ આવે છે 2063 તો તે પૂર્ણ વર્ગ ન હોઈ શકે તો નીચે લખવાનું। આ પછીનું છે 1079 જો સત્તરમું 1068 અને 2061 પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસવાનું છે તો આપણે અવયવની રીતે જોશું। એટલે 1068 અને બે વડે ભાગ આવશે 534×2 એટલે 1068 છે આના પણ બે વડે ભાગ આવશે 267। જો 267ના બે વડે ભાગ નહીં આવે પછી ત્રણ વડે ભાગ આવશે 89 ને 89×89 તો અહીં જો 2×2 3×1 અને 89×1 તો અવયવો છે જોડીમાં નથી 2×2 છે 3×1 છે અને 89×1 છે તો આ પૂર્ણ વર્ગ નથી। બીજું છે 2061 એ પણ તે જ રીતે કરવાનું છે અહીં પહેલાં 3થી ભાગ આવશે બસો 29 અને 229 એક આ 229 અહીં 3×2 અને 229×1 છે તો અવયવ છે એ જોડીમાં નથી તો તે પૂર્ણ વર્ગ સંખ્યા થશે। 18મું જો કોઈ સંખ્યાના એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક પણ શું હોય 1 જ થાય કે જો 1નો વર્ગ કરો તો એકમના અંકમાં 1 જ મળશે 11નો વર્ગ કરો તો 121 તો એકમના અંકમાં 1 જ મળશે તે જ પ્રમાણે 19નો વર્ગ કરો તો 361 એકમના અંકમાં 1 જ મળશે। 22મું નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે તો જો 36નો વર્ગ કરશો એટલે તમને એકમના અંકમાં 6 મળશે। 20મું નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરતાં એકમના સ્થાને કયો અંક મળશે તે લખવાનો છે જો 85નો વર્ગ તો જો આખે આખો ખાલી આપણે એકમનો અંક જ પૂછ્યો છે તો 85નો વર્ગ ન કરાય ખાલી પાછળ એકમનો અંક શું છે 5 5નો વર્ગ કરો એટલે તમને શું મળશે 25 અહીં એકમનો અંક શું મળ્યો 5 તો અહીં 85ના પણ એકમનો અંક શું મળશે
पांच, 85 नो वर्ग करशो तो तमने एकम नो अंक 5 मळशे। ये तेज प्रमाणे 73 नो वर्ग, तो 73 नो वर्ग न कराय, 73 में एकम नो अंक शू छे 3, एनो वर्ग करो तो तमने शू मळशे 9। तो 73 नो वर्ग करशो तो तेमां जे जवाब मळशे एमां पण एकम नो अंक तमने 9 मळशे। तेज प्रमाणे 82, 82 नो वर्ग करवा करता आपणे 2 नो ज वर्ग करी नाखवानो, एकम नो अंक शू छे 2, एनो वर्ग करो एटले 4। तो 82 नो वर्ग करशो ने जे जवाब मळशे एमां पण एकम नो अंक 4 જ હશે। પછી 77 નો વર્ગ, તો અહીં એકમ નો અંક શું છે 7, 7 નો વર્ગ કરશો તો 49, તો એમાં એકમ નો અંક શું મળ્યો 9। 77 માં પણ એકમ નો અંક 9 હશે, 77 નો વર્ગ કરશો તો એકમ નો અંક 9 હશે। તે જ પ્રમાણે અહીં બીજા દાખલા પણ છે, જેમ કે જો 29 નો વર્ગ, તો 29 નો વર્ગ કરવા કરતાં આપણે 9 નો વર્ગ કરવાનો, તો 9 નો વર્ગ શું થશે 81, તો અહીં એકમના અંકે શું મળ્યું 1। તો 29 નો વર્ગ કરશો અને જે જવાબ મળશે એમાં એકમના સ્થાને એક જ મળશે। 21મું, નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 મળશે, તો અહીં બધી સંખ્યાના વર્ગ કરવાના, તો એકમના સ્થાને તમને 6 જ મળશે, તો શું કરવાનું 44 છે, તમે 4નો વર્ગ કરો એકમના અંકનો, તો 4નો વર્ગ શું મળશે 16, તો આખા 44નો વર્ગ કરશો જે જવાબ મળશે એમાં પણ એકમનો અંક તમને 6 જ મળશે। તે જ પ્રમાણે 96માં, તો 96માં 6નો વર્ગ કરશો એટલે 36, તો એકમના અંક શું મળ્યો 6, તો 96નો વર્ગ કરો તો પણ જવાબ શું મળશે એમાં એકમનો અંક 6 જ મળશે। પછી 104નો વર્ગ, તો 104માં ખાલી 4નો વર્ગ કરો એટલે જવાબ તમને 16 મળશે, તો 16માં એકમનો અંક શું છે 6, તો 104નો વર્ગ કરશો તો જવાબ શું મળશે એકમના સ્થાને 6, તો આપેલ તમામ આવશે। હવે 20નો વર્ગ, તો 20નો વર્ગ કરશો તો 20×20, તો 2 દુ 4 અને બંને 0 એટલે બી। પછી 100નો વર્ગ કરવાનો, તો 100×100 એટલે કે 10,000। પછી 1,000નો વર્ગ કરવાનો, તો 1,000×, તો 1×1 અને પાછળના 6×0 એમણમ એટલે ડી। પછી 70નો વર્ગ એટલે કે 70×70, તો 7×7 એટલે 49 અને 0 2 વખત મૂકી દેવાના એટલે ઓપ્શન બી। 26મું, એકી સંખ્યાનો વર્ગ કરતાં હંમેશા જવાબ એકી સંખ્યા જ મળે, તો સાચું। પછી 27મું, નીચે આપેલી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળશે અને કારણ સહિત જણાવો, તો અહીં આપણે અમુક સંખ્યા આપેલી છે 213, 144, 414, 441, 100 અને 105, આમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો જવાબ આપણે બેકી સંખ્યા મળશે, તો જો બેકી સંખ્યાનો વર્ગ કરો તો જવાબ તમને બેકી સંખ્યા મળશે, તો અહીં બેકી સંખ્યા કેટલી છે 144, પછી 414 અને 100, આ 3 સંખ્યા બેકી સંખ્યા છે, તો આ સંખ્યાનો વર્ગ કરીએ તો જવાબ આપણે બેકી સંખ્યામાં જ મળે।